પંચમહાલ જિલ્લાના રોજગાર વાચ્છુ ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવે છે. તો જિલ્લા રોજગાર કચેરી પંચમહાલ દ્વારા ગોધરા શહેરના અમદાવાદ હાઈવે રોડ પર આવેલ ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ સામેના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, ત્યારે ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલ અંગે સાહિત્ય સવર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તો આ રોજગાર ભરતી મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા અને સ્થાનકની લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેમની ઉંમર 18-32 વર્ષ વચ્ચેની હોય તેવા તમામ રોજગાર વાચ્છુક ઉમેદવારોને તેમના બાયોડેટાની નકલ તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર રહ્યા હતા. તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા પંચમહાલ દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો, એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી, જેમાં CATLEE હાલોલ, LMVD પાવર એન્ડ બ્લડ હાલોલ, શૈલી એન્જિનિયરિંગ હાલોલ, JSWMG મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ, મારુતિ કોસ્તો સિલિન્ડર પ્લાન્ટ હાલોલ, કુશા કેમિકલ હાલોલ, શ્રીરાજ એપ્રલસ ગોધરા, RB કોર્સ ગોધરા, જયશ્રી સિક્યુરિટી એન્ડ બેન પાર્વન સર્વિસ હાલોલ, SBI લાઇફ ગોધરા, LIC હાલોલ, સ્વસ્તિ માઇક્રો ફાઇનાન્સ તથા વડોદરા અને અમદાવાદ જિલ્લાના કુલ 19 નોકરીદાતાઓ દ્વારા 900થી વધુ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ એપ્રેન્ટિસ અને રોજગારીની જગ્યાઓ માટે 426 મહિલા તથા પુરુષ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જે પૈકી 290 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થવા પામી હતી. તો જિલ્લા રોજગાર અધિકારી, પ્લેસમેન્ટ અધિકારી અને કરિયર કાઉન્સેલર દ્વારા રોજગાર લક્ષી સેવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના ગોધરાના પ્રતિનિધિ દ્વારા સ્વરોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.